ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 20 સામાજિક સમસ્યાઓ અને પડકારો એમાં આગળ વધીએ તો આપણે જે છે એ ટોપિક જોઈએ છીએ જ્ઞાતિવાદ. બરાબર, ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. એમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર જ આધારિત છે એમ કહી શકાય છે. જ્ઞાતિ વ્યવસ્થાના પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી એમ કહી શકાય. પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપે કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલા વ્યવસાયો ઉપર? 4 વ્યવસાયો ઉપર. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા, આ નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. વ્યવસાયના આધારે આવકના સ્ત્રોતો જ રહેતા અને સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ છે કે એના લીધે જે સમાજની અમુક જ્ઞાતિઓ જે છે એ નબળી રહી ગઈ છે. ભારતમાં અંગ્રેજોના શાસન કાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અને સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી અમુક જાતિઓ. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું, કે આ લોકોનું જીવન જ કંઈક અલગ હતું એમ આપણે કહી શકીએ. તેઓને પોતાની આગવી સંસ્કૃતિ બોલી હતી, કે પોતે જે છે એની એક આગવી બોલી હતી. તે જાતિના જે લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ કરતા અને એકાંકી જીવન જીવતા, એના કારણે એ આ જે પ્રજા જે છે એ દુર્ગમ વિસ્તારમાં રહેતી હોવાથી એ સારી રીતે એમનો વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ જે છે એ નબળી રહી એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનો જે ટોપિક છે, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. આ બંધારણીય જે જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરે છે કે આ જોગવાઈઓ જે છે એ બંધારણની અંદર આપવામાં આવેલી છે એ વ્યક્તિઓના હિત માટે આપવામાં આવેલી છે. પહેલી જોગવાઈ છે કે ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકને સમાન રીત, સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રાપ્ત કરે અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક મળશે, સમાન દરજ્જો પ્રાપ્ત થશે અને એ રીતે જે છે એ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે કે બધા વ્યક્તિને સમાન રીતે રાખવામાં આવશે. આ ઉપરાંત રાજ્યને એવો પણ અધિકાર આપવામાં આવ્યો, ધારો કે કોઈ પણ રાજ્ય, આપણું દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે XYZ, તો તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબિંબ લગાવી શકે છે કે એના દ્વારા જે છે એ વ્યક્તિઓના હિતનું રક્ષણ કરી શકાય. ત્યાર પછીનો જે ટોપિક આવે છે બંધારણની જોગવાઈમાં, કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે, કે દરેક વ્યક્તિ જે છે એ કોઈ પણ ધર્મ પાળી શકે છે. હું દાખલા તરીકે તમને એમ કહું કે તમે આ ધર્મ પાળો તો તમે તરત કહેશો કે બેન, બંધારણની અંદર જોગવાઈ છે કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાળી શકે છે, એટલે એના ઉપર આપણે ક્યારેય કોઈ આપણે જબરજસ્તી કરી શકીએ નહીં.
લઘુમતીઓ નબળા વર્ગો પછાત વર્ગોનું બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો મળે, કે આ બધાને જે છે એ આપણા રાષ્ટ્રની અંદર સમાન બધી જ્ઞાતિઓની સાથે એને સમાન દરજ્જો મળવો જોઈએ, આપવો જોઈએ. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે જે આવા નબળા વર્ગો છે એ વર્ગો માટે પંચવર્ષીય યોજનાઓની અંદર પણ એમને મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક હું અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવેથી આપણે જે છે એ સમાજ વિદ્યાનો એક અલગ ચોપડો બનાવીશું. એ ચોપડાની અંદર તમને હું અહીંથી ટૂંકા પ્રશ્ન 10 અથવા તો 15 તમને ટૂંકા પ્રશ્ન મૂકીશ. એ પ્રશ્ન તમારે પાકા ચોપડાની અંદર આપણો સમાજનો બધાએ બનાવેલો જ છે. એ સમાજના ચોપડાની અંદર જ તમારે બધાએ આ પ્રશ્ન લખવાના છે, ફરજિયાત લખવાના છે. હું પહેલે દિવસે પ્રશ્ન મૂકીશ અને બીજે દિવસે તમારે એ પ્રશ્ન લખીને રાખવાના છે. પછી તમને હું બીજે દિવસે એ પ્રશ્નની કી મૂકીશ, એમાં તમારી જાતે તમારે એ પ્રશ્ન ચેક કરવાના છે. હું ગમે ત્યારે તમારો ચોપડો માગીશ, એટલે બધાએ ફરજિયાત ટૂંકા પ્રશ્નનો ચોપડો બનાવવાનો છે અને તમારે બધાએ લખવાનો છે. મને આશા છે કે તમે બધા પ્રશ્ન લખશો. હું આજે તમને ટૂંકા પ્રશ્ન વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકીશ. વાલી દીકરીઓ, આપ બધાએ પ્રશ્ન લખશો એવી મને આશા છે. સાથે સાથે બધા મહેનત પણ કરજો. શાળા જે છે એ તમારા માટે ગમે એ પ્રશ્ન હશે તો તમને અમે તમને ફોન ઉપર પણ તમને જવાબ આપશું. એટલે વાલી દીકરીઓ, તમે વાંચજો. ચાલો, ઓકે, બાય. અને દરેક વિષયનો ચોપડો બનાવશો એવી હું અપેક્ષા રાખું છું. બાય.